गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना शैक्षणिक स्कूल ने यूट्यूब चैनल अंदर आप सबनु हार्दिक स्वागत है। हूँ गढ़िया भरत। आज इंग्लिश नी अंदर डायरेक्ट इनडायरेक्ट स्पीच नी अंदर आपणे आगळनी वाक्य रचना विषय चर्चा करीशुं। आगळना लेक्चर नी अंदर आपणे नियम विषय, विधान वाक्य नी चर्चा करी छे, प्रश्नार्थ वाक्य नी चर्चा करी छे अने आजे वाक्यनो प्रकार नंबर 3 एटले के आज्ञार्थ वाक्य नी आपणे चर्चा करवानी छे। ओके, टोटल केटला प्रकारना वाक्य छे? 7 प्रकारना वाक्य छे। परीक्षानी अंदर 3-4 अथवा 5 लाइन पूछाय छे, कम्पलसरी नथी के साते सात वाक्य रचनानुं एक एक सेंटेंस आवुं जोईए, एवी कोई ज प्रकारनी रूल्स एंड रेग्युलेशन नथी। ओके, कोई प्रश्नार्थना बे होय, विधानना बे होय, एम करीने पण पेरेग्राफ तमारो क्लियर करेलो होय छे, परंतु आपणा सिलेबसनी अंदर छे एटले तमाम साते सात वाक्य रचनानी माहिती आपणाने होवी जोईए। केवी रीते कया वाक्यनो फेरफार थाय छे तेनो ख्याल होवो जोईए। तमाम विद्यार्थीओने आगळ जणावी दीधुं छे कि नियम नंबर 3, 4 અને 5 બધામાં કોમન છે। એટલે ત્રીજો નિયમ સર્વનામનો નિયમ, ચોથો નિયમ કાળનો નિયમ અને પાંચમો નિયમ છે સમયસૂચક અને સ્થળસૂચક શબ્દનો। રેડી, આ ત્રણેય નિયમ સાથે સાથ વાક્યમાં રૂપાંતર કરીશું એટલે કોમન છે, પરંતુ શરૂઆતના બે નિયમ છે। એટલે કે પહેલો નિયમ છે રિપોર્ટિંગ વર્બનો અને બીજો નિયમ છે સંયોજકનો। એ વાક્ય બદલાય એટલે આ બંને નિયમની અંદર ફેરફાર બદલાય છે, ખાસ ધ્યાન રાખજો। ઓકે, એટલે જ્યારે વાક્ય બદલાતું હોય ત્યારે એની ખ્યાલ આરએસની અંદર આપેલો હોય એનો ખ્યાલ આવી જવો જોઈએ કે આ વાક્ય કયા પ્રકારનું છે। વારંવાર કહું છું કે ડીએસનું આઈએસમાં રૂપાંતર કરો એટલે સૌથી પહેલું કામ વાક્યને ઓળખવાનું કરવાનું છે। રેડે, બધાની નિશાની લખાઈ છે। વિધાન વાક્યની નિશાની શું હતી? વાક્યની શરૂઆતમાં કર્તા અને નામ, પ્રશ્નાર્થ વાક્યની અંદર પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, અને આજ્ઞાર્થ વાક્યમાં જોઈ લઈએ કે શું કહેવા માંગે છે। આગળ આજ્ઞાર્થ વાક્યમાં નિશાની છે ક્રિયાપદથી વાક્યની શરૂઆત થતી હોય। આજ્ઞાર્થ વાક્યમાં શું હોય છે? બોલનાર વ્યક્તિ જે સૂચન કરતો હોય છે એ સામે સાંભળનાર હોય ત્યારે જ કીધેલું હોય છે, એટલે સાંભળનાર તરીકે બીજો પુરુષ વપરાય એટલે કે ઈ આવે છે, તે સર્વનામ અંદર મૂકેલો હતો નથી જેના કારણે તે લોપ થયેલો હોય છે। એટલે હંમેશા વાક્યની શરૂઆતની પહેલા ક્રિયાપદ આવે છે। એક્ઝામ્પલ તરીકે ગીવ મી અ ગ્લાસ, મને પાણીનો ગ્લાસ આપ, આનો મિનિંગ એવો થયો, એટલે કોને કીધું હોય? સામે કોક સાંભળનાર હોય તો। આ વાક્ય જો ફૂલ ફોર્મ કરો એટલે કે વિધાન વાક્ય બનાવો તો યુ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, તું મને પાણીનો ગ્લાસ આપી શકે છે, અથવા ગેવ કરીએ તો આપ્યો હતો। ઓકે, એટલે આગળ યુ એટલે કે બીજા પુરુષનો સર્વનામ છે લોપ થઈ જાય એટલે વાક્યની શરૂઆત ડાયરેક્ટ ક્રિયાપદથી થઈ હોય છે। એટલે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય તો વાક્ય બનશે આજ્ઞાર્થ। રેડે, આ જોઈએ હવે આજ્ઞાર્થ વાક્ય બને એટલે પહેલો અને બીજો નિયમનો ફેરફાર। પહેલો નિયમ શું કહે છે? પહેલા નિયમ, જ્યારે આરએસની અંદર એટલે કે રિપોર્ટેડ સ્પીચની અંદર આજ્ઞાર્થ વાક્ય આપેલ હોય ત્યારે આરવીનો ફેરફાર એટલે કે શું થાય? આરવી રિપોર્ટિંગ વર્બ। રેડે, રિપોર્ટિંગ વર્બનો ફેરફાર ભાવાર્થ મુજબ થાય છે, ખાસ ધ્યાન રાખજો, કોઈ એક શબ્દ નથી। વિધાનમાં શું હતો? સેડ એટલે ટોલ્ડ, પ્રશ્નાર્થમાં સેડ ટુ એટલે આસ્ક્ડ કરતા હતા, પરંતુ અહીંયા શું કીધું છે? આરવીનો ફેરફાર ભાવાર્થ મુજબ થાય છે। કોનો ભાવાર્થ? તો રિપોર્ટેડ સ્પીચની અંદર આપેલો વાક્ય કેવો ભાવાર્થ અંદર જોડાયેલો છે એના આધારે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ મૂકવામાં આવશે। જોઈ લઈએ કેવા કેવા ભાવાર્થ મુજબ કયા શબ્દ આપણે ઉપયોગ કરવા। તો પહેલું, ડાયરેક્ટ સ્પીચની અંદર જે કંઈ આરએસનું વાક્ય આપેલું હોય એની અંદર વિનંતીનો ભાવાર્થ હોય, એટલે કોઈકની જોડે કંઈક વસ્તુ લેવી હોય, મેળવવી હોય, કંઈક જાણવું હોય તો પૂંછડી પટપટાવી પડે, એટલે કે વિનંતી કરવી
पड़े। ओके, तो જ્યારે વિનંતીનો ભાવાર્થ હોય ત્યારે સેડ અથવા સેડ ટુ ની જગ્યાએ શું મૂકવાનો? રિક્વેસ્ટેડ। રડે સેડ અને સેડ ટુ નીકળી જશે। આગળ જ્યારે આરએસ ની અંદર સલાનો ભાવાર્થ હોય, સલા કોણ આપે? મોટા વડીલો, માતા પિતા અને શિક્ષકો તો ખાસ। ઓકે, મફતમાં દરરોજની કેટલી સલાહ આપતા હોય છે? એટલે બોલનાર તરીકે લગભગ આ ત્રણ વ્યક્તિ હોય, એક ડોક્ટર હોય, એટલે સલાહ સૂચક જ વાક્ય આવતું હોય છે। એટલે આરએસ માં જો સલાહ સૂચક ભાવાર્થ હોય તો આરવી તરીકે એડવાઇઝ્ડ મૂકવું। રેડે સ્પેલિંગ ખાસ ટેલી કરી લેજો ના। પછી જો અંદર કોઈ સૂચન આપેલું હોય, પર્ટિક્યુલરલી સામે ઉભા રહીને સૂચન આપેલ હોય તો ત્યાં કણ આવશે સજેસ્ટેડ। સૂચનાઓ આપેલ હોય, ઇન્સ્ટ્રક્ટેડ, જનરલ, બધાને સમાન લાગતી હોય એવું સૂચનો આપેલું હોય તો ત્યાં કણે સૂચનાઓની જગ્યાએ ઇન્સ્ટ્રક્ટેડ, બંને કોરિલેટેડ છે। ઓકે, સૂચન અને સૂચનાઓમાં જો હુકમ આપેલ હોય તો ઓર્ડરેડ અથવા કમાન્ડેડ મૂકી શકાય છે। મોટા ભાગે ઓર્ડરેડ ઉપરી અધિકારી હોય, તે મોટા ભાગે નીચેના અધિકારીને હુકમ કરતા હોય છે। એટલે સાંભળનારને બોલનાર જુઓ તો પણ આઈડિયા આવી જાય કે હુકમ કેવો હશે। અને જો આર્મી સૂચક કોઈ વાક્ય હોય, કોઈ લેફ્ટનન્ટ અથવા કોઈ કર્નલ છે એને કોઈ સૂચન કરેલું હોય તો તે વાક્ય કમાન્ડેડ નો ઉપયોગ કરો। રેડી। અને જ્યારે ભાવાર્થ સ્પષ્ટ ન થાય, કોઈ બે મિત્ર હોય, કોઈ બે ભાઈ હોય, કોઈ બે બહેન હોય, એકબીજા જોડે કંઈક માંગેલું હોય, પૂછેલું હોય, તો એમાં કોઈ વિનંતીનો, કોઈ સલાહનો, કોઈ સૂચનનો ભાવાર્થ ન હોય, એટલે સમકક્ષ જો વ્યક્તિ હોય તો તેમાં ભાવાર્થ સ્પષ્ટ ન થાય તો સેડ અથવા સેડ ટુ ની જગ્યાએ ટોલ્ડનો પણ ઉપયોગ કરી શકાય છે। રેડે। પછી એવું ના ધારતા કે સાહેબ હું ભાવાર્થ સ્પષ્ટ ન કરી શક્યો એટલે મેં ટોલ્ડ મૂકી દીધું, એવું નથી। ઓકે, જો ભાવાર્થ આરએસ નો સ્પષ્ટ ન થતો હોય તો તમારો નહીં, ખાસ ધ્યાન રાખજો કે ન ભાવાર્થ ન આવડ્યું એટલે ટોલ્ડ મૂકી દીધું, આવું હું અહીંથી જણાવતો નથી। રેડે। ચારે ચાર વિનંતીમાં રિક્વેસ્ટેડ, સલાહમાં એડવાઇઝેડ, સૂચનમાં સજેસ્ટેડ, સૂચનાઓમાં ઇન્સ્ટ્રક્ટેડ, હુકમમાં ઓર્ડરેડ અને ભાવાર્થ સ્પષ્ટ ન હોય તેમાં ટોલ્ડ। ક્લિયર? આરવી નો પહેલો નિયમ। બીજો નિયમ, રિપોર્ટિંગ આજ્ઞાર્થમાં, આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક નીચે મુજબ થશે। જો વાક્ય હકાર હોય તો સંયોજક તરીકે ટુ મૂકવું। વિધાનમાં શું મૂકતા હતા? રિમાઇન્ડ, ફેરો કેસેટ પાછળ, શું આવે વિધાનમાં? ધેટ। પ્રશ્નાર્થમાં સંયોજક તરીકે ઇફ અથવા વેધર, ક્યારે? નોન ડબલ્યુએચ વાળા વાક્યમાં। એવી જ રીતે આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે જો હકાર વાક્ય હોય તો ટુ આવે, જો નકાર વાક્ય હોય તો શું મૂકવાનું છે? નોટ ટુ। ઓકે, બે છે, હકારમાં ટુ અને નકારમાં નોટ ટુ। ખાસ પહેલા બે નિયમ અલ્ટરનેટિવ ચેન્જ થાય છે દરેક વાક્યમાં, એટલે આ મગજમાં ખાસ ફિટ કરજો। એના માટે નોંધ જોઈ લો, નકાર વાક્ય માટે શું કીધું છે? જ્યારે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ડોન્ટ અથવા ડુ નોટ, ઓકે આ શોર્ટ ફોર્મ છે, આ ફૂલ ફોર્મ ક્લિયર કરી છે, જો વાક્યની શરૂઆતમાં ડોન્ટ અથવા ડુ નોટ આપેલ હોય તે ઇનડાયરેક્ટ સ્પીચમાં નીકળી જાય છે અને નોટ ટુ મૂકવામાં આવે છે। એટલે કે આજ્ઞાર્થ વાક્ય મોટા ભાગે સાદા વર્તમાન કાળનું હોય અને સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટ અથવા ડઝ નોટ નો ઉપયોગ થાય, પરંતુ સાંભળનાર તરીકે બીજો પુરુષ હોય એટલે બીજા પુરુષની સાથે યુની સાથે ડુ આવે, એટલે ડુ નોટ અથવા ડોન્ટ આ બંને નીકળી જાય છે અને એની જગ્યાએ સંયોજક તરીકે નોટ ટુ મૂકવામાં આવે છે। રેડે। બંને નિયમ ક્લિયર? આરવીનો અને સંયોજકનો અને નિશાની, ક્રિયાપદથી શરૂઆત, ભાવાર્થ મુજબ રિપોર્ટિંગ વર્બ અને સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ। ક્લિયર? શરૂઆતમાં બધું જ ખબર હોવી જોઈએ। ઓકે, કોકના લગ્નમાં ગયા હોય, ગાણા ગાવાના હોય તો સામેના પક્ષના વરરાજાનું નામ, મમ્મીનું નામ, પપ્પાનું નામ બધું જ સામેવાળા પક્ષને ખબર હોય અને પછી ફટાણાની અંદર રેલમછેલ થાય, એટલે ટોપિક, વાક્ય રચના સમજતા પહેલાં એને આગળની પ્રસ્તાવના ખબર હોવી જોઈએ। હવે આપણે એક્ઝામ્પલ ઉપર જોઈશું।
पहलू एक्जाम्पल डायरेक्ट स्पीच में शू कहे अवर टीचर सेड टू मी ओपन योर नोटबुक अमरा शिक्षके अमने कीधु के तमारे नोटबुक खोलो वाक्य शुरुआत में ओपन शू क्रियापद आयो खोलवानी क्रिया थई ओके पहला ज कीधु तू वाक्य शुरुआत में क्रियापद हो एटले वाक्य बने आज्ञार्थो हवे अवर टीचर सेड टू मी शिक्षके मने कीधु हतु अवर टीचर सेड टू मी ओपन योर नोटबुक सेड टू अस सॉरी जनरल बधा माटे छे अमारा शिक्षके अमने कीधु हतु तमे तमारी नोटबुक खोलो ओके तो अहीं कणे एक सूचन आपेलू छे तो सजेस्टेड भावार्थ मुजब वाक्य हकार छे एटले टू आवशे सर्वनाम योर छे एटले फेरफार सांभळनार मुजब थशे इनडायरेक्ट स्पीचनी अंदर रूपांतर करो एटले अवर टीचर भावार्थ मुजब सूचनो भावार्थ लीधो छे एटले अहीं आवशे सजेस्टेड बोलनार अने सांभळनार तरीके आपेला सर्वनामनो कोई ज फेरफार करवानो नथी खास ध्यान राखजो संयोजक तरीके शू मूकवानो टू क्रियापदनु मूळ रूप छे तो क्रियापदनु भूतकाळनु रूप थाय आवुं लखेलुं छे परंतु एवुं पण मैं कीधेलुं छे के डीएसनी अंदर आपेला त्रण प्रकारना वाक्य हो ए इनडायरेक्ट स्पीचनी अंदर रूपांतर करो एटले त्रणेयनी अंदर क्रियापदनो फेरफार न थाय जो मगजमां नाख्युं होय तो करो रिमाइंड कया कया त्रण प्रकारना क्रियापद छे झड़प हजू पण न याद होय न लखाण होय तो फरी लखी नाखजो पहेलो एक आईएनजी वाळू क्रियापद डायरेक्ट स्पीच में आपेल होय तो इनडायरेक्ट स्पीच में आईएनजी वाळू ज रहे रेडी बीजू इन्फिनिटिव टू पछी आवतु क्रियापद मूळरूप होय तो आईएस में पण मूळरूप ज रहे रेडी त्रीजो सिंपल मॉडल एक्जुलरी पछी आवतु क्रियापद डायरेक्ट स्पीच में मूळरूप आवे तो इनडायरेक्ट स्पीच में पण मॉडल एक्जुलरी पछी मूळरूप ज रहे तो अहीं कणे संयोजक तरीके टू एटले इन्फिनिटिव टू नो उपयोग कर्यो छे पछी आवतु हमेशा पहलु क्रियापद मूळरूप ज राखीशुं ओपन नो ओपनेट करवानो न थे रेडे तो अहीं कणे तो पछी अपेन डॉट डाया मेहरबानी करीने थाता नहीं के मान ख्याल आयो छे ने फेरफार करी नाखवी ईयर बीजो पुरुष फेरफार सांभळनार ईयर कया नंबर में आवे छे तो गणो ई वाली लाइन ईओ ईओ ईयर अस कया लाइन में आवे तो वी में तो वी ना त्रीजा स्टेप सुधी जाओ वी अस ने अवर रेडी एकदम सिंपल तो अहीं कण आवे अवर नोटबुक बहुत सरल छे नियम आवड़ी जाए त्यारे द साइंस टीचर सेड टू मी प्लीज गेट मी सम ऑनियन्स विज्ञानना शिक्षके मने कीधु हतु मेहरबानी करीने मने थोड़ेक डुंगळी लावी दे साग करवा के कचुंबर करवा नहीं ओके जय स्वामीनारायण लागू न पड़तु होय तेने सेट टू हा सौथी पहेला शुं गोतवानो भावार्थ गोतवानो प्लीज आपेलो छे एटले खबर पड़ी जाय कयो भावार्थ होय विनंतीनो सिंपल ओके विनंतीनो भावार्थ होय एटले सेट टू नी जग्याए शुं आवशे रिक्वेस्टेड आगळ इनडायरेक्ट स्पीच में द साइंस टीचर भावार्थ मुजब सेट टू नी जग्याए आवशे रिक्वेस्टेड हकार वाक्य सॉरी रिक्वेस्टेड मी संयोजक तरीके टू अहीं प्लीज मूको अहीं रिक्वेस्टेड मूको बंने नो मीनिंग एक थाय छे एटले प्लीज आपणे काटी नाखशुं तो पछी डायरेक्ट क्रियापदनो मूळरूप गेट मी पहेलो पुरुष फेरफार बोलनार बोलनार कोण छे साइंस टीचर साहेब टीचरमां तो सर पण होय मैडम पण होय ओके केटला कॉमन जेन्डर आवे छे ड्राइवर छे डॉक्टर छे
टीचर छे, पायलट छे, आमा बने त्यां सुधी आपणे पुरुष प्रधान देशनी अंदर पुरुषनो समावेश करीशुं। ओके, कम्पलसरी नहीं बहनों ने लेडिज लेवी हो तो पण छूट। आ विज्ञानना शिक्षक आपणे पुरुष धार्या छे तो अहींया कणे मी पहेलो पुरुष, फेरफार बोलनार मुजब शिक्षक पुरुष छे एटले ही आवे, मी सीमा आवे आई मां, आईना बीजा स्टेप मां आई नो मी थियो तो हीना बीजा स्टेप में शू आवे हिम, रेडी, तो मी नी जगह शू आवशे हिम सम ऑनियन्स। क्लियर? आगळ, द ऑफिसर सेड डोंट गो टिल 6 o'clock। बोलनार जो एटले खबर पड़ी जाए ऑफिसर अधिकारी छे एटले थोड़ीक एनी अंदर हुद्दानो पावर होय, इनो चार्जिंग करवो ना पड़े। ओके, हमेशना माटे रहेतो होय छे एटले पावर होय एटले शुं थाय, ऑर्डर करतो होय एटले गमे ते अधिकारी होय, ए पछी पुलिस वाळो होय के कोई उपरी अधिकारी होय, ए नीचेना अधिकारी उपर हुकम करे एटले हुकम माटे कयो शब्द छे, हुकम माटे छे ऑर्डरेड। सिम्पल। ओके, શું કીધું છે? ઓફિસર સે ડોન્ટ ગો ટિલ 6 o'clock, અધિકારીએ કીધું હતું 6 વાગે ત્યાં સુધી અહીંથી જતા નહીં। ઓકે, ત્યાં સુધી ઓફિસ છોડવાની નથી। ઇનડાયરેક્ટ સ્પીચમાં ધ ઓફિસર સેડ, સેડ ભાવાર્થ મુજબ ફેરફાર થાય એટલે ઓર્ડરેડ, ના પછી સંયોજક તરીકે જો નકાર વાક્ય આવ્યું નોટ ટુ, તો શું આવશે? નોટ ટુ માં ડોન્ટ છે નીકળી જાય અને એની જગ્યાએ શું આવશે? નોટ ટુ, ખાસ ધ્યાન રાખજો, એટલે ડોન્ટ નીકળી જાય, નકાર વાક્યમાં સંયોજક તરીકે નોટ ટુ, ટુ ઇન્ફિનિટિવ છે એટલે ગો નો ગો, વેન્ટ ન થાય। ઓકે, ગો ટિલ 6 o'clock। क्लियर? अगर हॉल्ट सेड द कैप्टन टू हिज सोल्डर, जो आनी अंदर रिपोर्टिंग वर्ब वाक्य नी शुरुआत ने आपेलू छे, रिपोर्टिंग सॉरी रिपोर्टेड स्पीच केवड़ता खबर पड़े, बन्ने बाजू पतंगी आपेला होय, कुदरती नहीं हो, इन्वर्ट कोमा एटले अहींया कणे शुरुआत में छे, तो बोलनार कोण होय, कैप्टन हशे के सोल्डर हशे। સેડ એટલે કહેવો, સેડ પછી જે નામ આપેલ હોય તે બોલનાર હોય અને ની તરફ જેને કીધેલું હોય તે સાંભળનાર હશે। કેપ્ટને સૈનિકોને કીધું હતું હોલ્ટ એટલે થોભી જવું, સ્ટોપ। ઓકે, પરેડ ચાલતી હોય એટલે કમાન્ડ માંડે હોલ્ટ એટલે શું થઈ જાય? સ્ટોપ થઈ જાય। રેડી? તો અહીંયા આગળ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કેપ્ટન છે, હુકમ હોય, હુકમની અંદર કીધું તો આર્મી સૂચક વાક્ય હોય તો તેની અંદર કમાન્ડેડનો ઉપયોગ કરવો। ગુડ, આગળ, તો અહીંયા આગળ ઇનડાયરેક્ટ સ્પીચમાં ધ કેપ્ટન આર્મી તરીકે સેડની જગ્યાએ લેશું કમાન્ડેડ, સાંભળનાર બન્યું છે હેઝ સોલ્ડર્સ, તેના સૈનિકોને કીધું સંયોજક તરીકે ટુ, અને રિપોર્ટેડ સ્પીચની અંદર સોરી રિપોર્ટેડ સ્પીચની અંદર આપેલું છે હોલ્ડ, એ પાછળ જતું રહેશે એટલે ટુ હોલ્ટ। ના પછીનો, ધ બેગર સેડ ટુ ધ પાસર બાય ગીવ મી અ રૂપીસ, બેગર શું થાય? ભિખારી, ભાવાર્થ ખબર પડી જાય, હંમેશા ગરીબાઈ જ કરતા હોય એટલે શું કરે? વિનંતી જ કરતા હોય છે, મને થોડાક પૈસા આપો, ક્યારે પાવર ન કરે નહીતર સાંજે તાવડી ઊંધી પડે, એટલે કે કોઈ જ પૈસા આપે નહીં। પાસર બાય એટલે શું થાય? બાજુમાંથી પસાર થતા વ્યક્તિઓ, ભિખારીએ બાજુમાંથી પસાર થતા વ્યક્તિને કીધું મને પૈસા આપો, મિનિંગ કયો નીકળ્યો? વિનંતી, એટલે અહીંયા આવશે રિક્વેસ્ટેડ। ધ બેગર રિક્વેસ્ટેડ ધ પાસર બાય, સંયોજક તરીકે આવશે હકાર વાક્ય છે એટલે ટુ, ટુ પછી આવે ક્રિયાપદનું મૂળરૂપ ગીવ, મીનો ફેરફાર બોલનાર, બોલનાર ભિખારી, હી અથવા સી કોઈ પણ હોઈ શકે, આપણે એમાં પણ હીને પ્રાધાન્ય આપશું એટલે આઈ નો મી થયો તો હીનું થાય હિમ અ રૂપી।
क्लियर ओके चलिए द डॉक्टर सेड टू द पेशेंट डोंट टेक मच सुगर व्हेन यू ड्रिंक टी शू कहे छे डॉक्टरे दर्दी ने कीधु हतु के ज्यारे तमे चा पीवो त्यारे डोंट टेक मच सुगर खूब ज वधारे खांड लेशो नहीं ले कदाच डायबिटीस नो ग्राग हसे ओके जेना कारणे सुगर वाळू लेवानू ना पड़े छे અને હંમેશા ડૉક્ટર પોચું પોચું જ બોલે પૈસા પણ દેતો જાય અને ફરીને આવે ઉંદેડા જેવું કામ છે ઓકે ઉંદેડો આખી રાત કોતરી નાખે આખી આંગળી તો પણ ખબર ન પડે એટલે ડૉક્ટર પણ તમારી જોડે 2 લાખનું બિલ કરી નાખે ને તોય મજા જ આવે કે વાહ સુપર છે હો બાકી એનો સ્વભાવ તો જુઓ ભલન પછી બધા ખીચા ખાલી કરી નાખે તોય ઓકે એટલે અહીંયા કણે ડૉક્ટર સલાહ દર્શક છે સેટ ટુ ની અંદર શું આવશે એડવાઇઝડ इनडायरेक्ट स्पीच में रूपांतर करिए द डॉक्टर सेड टू नो थसे एडवाइज्ड द पेशेंट नकार वाक्य छे डोंट तो नोध में शू लखेलु छे डोंट अथवा डू नॉट निकली जाए एनी जगह आवे नॉट टू टू पछी पहलो क्रियापद नो मूल रूप ज मूकवानो मच सुगर हजु वाक्य चालू छे ओके वेन वेन पछी शू छे यू इनो फेरफार सांभळनार पेशन पेशन कोण छे स्त्री अथवा पुरुष कोई पण एने पण आपणे पुरुष ने प्राधान्य आपीशू अहींया कणे लीधेलो छे यू बीजो पुरुष फेरफार सांभळनार सांभळनार ही पुरुष छे एटले तो अहींया आवशे ही ड्रिंक कयो काळ छे સાદો વર્તમાન કાળ ક્રિયાપદનો મૂળ રૂપ રૂપાંતર થાય સાદા ભૂતકાળમાં એટલે અહીંયા કણે થઈ જાય ભૂતકાળનો રૂપ તો ડ્રેન્ક ટી રેડી આવી રીતે નિયમ નંબર 1 2 અને નિશાની 3 ક્લિયર કરીને એક્ઝામ્પલ સમજ્યા ના સિવાયના વધારે ઉદાહરણો આપણી ગ્રામરની બુકમાં આપેલા છે બને ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે અને એમાં જો કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય તો આ કોમેન્ટની અંદર વાક્યના ક્રમ લખવાનો રેડી રેકનરના જે કોઈ એક્ઝામ્પલ છે આજ્ઞાર્થ વાક્યના અને એની અંદર આવતી ડિફિકલ્ટ લખવાની છૂટ છે બને ત્યાં સુધી તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું ઓકે અહીંયા આજ્ઞાર્થ વાક્યને સમાપ્ત કરીએ છીએ જય હિન્દ